યસ મનન, તો પ્લાનિંગ જ્યારે આપણે કરતા હોય ત્યારે એ મેઇન વસ્તુ ઈ જ છે આપણે, કે ઉપરનું જે દિવાલ છે ઈ અને નીચેની દિવાલ જે છે ઈ બે એકબીજાને ટચ થયેલી હોવી જોઈએ, મતલબ એકબીજાની ઉપર જ આવે જ્યારે લોડ બેરિંગ સ્ટ્રક્ચર છે ત્યારે. જબ આપકે પાસ લોડ બેરિંગ સ્ટ્રક્ચર હે તો નીચે કી જો દીવાર હે વો ઉપર કી દીવાર સે મેચ હોના ચાહિયે, યે કમ્પલસરી હે. ઓર હમ અભી લોડ બેરિંગ સ્ટ્રક્ચર હી કર રહે હે સર. આપણે આ લોડ બેરિંગ હતું, આપણે આ લોડ બેરિંગ હતું, લોડ બેરિંગ જ કરવાનું, બીકોઝ કે તમારે 1g+1 કરવાનું. ધેન ઇટ્સ ઓલ ઓકે, યુ હેવ ટુ કન્સ્ટ્રક્ટ g+1, સો ઇટ્સ ઓલ ઓકે. બટ ડોન્ટ વરી, અગર તમારા દિવાલની ઉપર દિવાલ નથી ગઈ રહી, ધેન ઇટ્સ ઓકે, વી વિલ ચેન્જ, રાઈટ? જે રિક્વાયર્ડ ચેન્જીસ હશે એ આપણે કરી દેશું. સર નીચે સ્ક્રોલ ડાઉન કરો એટલે ફર્સ્ટ ફ્લોર આવો. એક સેકન્ડ. ઓકે, સો ધીસ ઇઝ યોર ફ્લોર. ઓકે, આ કયો રૂમ છે સર? એ બેડરૂમ. હા, પણ એની ભેગું શું છે? બેડરૂમ ની ભેગું આ લિવિંગ રૂમ લખ્યું તો? ના ના સર, ઈ ટેક્સ્ટ માં મિસ્ટેક થઈ ગઈ. હા હા, બાથરૂમ હોવું જોઈએ કદાચ. હા સર, ઈ બાથરૂમ છે પણ ભૂલી ગયો, લિવિંગ રૂમ લઈ થઈ ગયું. નો પ્રોબ્લેમ, કોપી પેસ્ટ કરને કો સીધું એટલે લખતા ભૂલી ગયો માં. નો પ્રોબ્લેમ. ઓકે સર, તું થોડુંક આ સ્પેસ વાળું જે છે ને એને મેનેજ કર, બરાબર છે? બાકીનું બધું ઓકે છે? હા સર. ઓકે અંકિત. યસ સર. ફાઇલ નહીં હે આપકા? ભેજાઈ નહીં હે ક્યા? ભેજ દેંગે સર આજ તક. તો યહાં પર ટર્ન ઇન ક્યું કર દેતે હો જબ આપને ભેજાઈ નહીં હે તો? જબ આપને ભેજા નહીં હે તો આપકો ટર્ન ઇન ક્યું કરના હે? નહીં, ટર્ન ઇન નહીં હુઆ, સોરી. લેકિન આજ તક ભેજ દો, મતલબ ક્યા, મતલબ આપકો પતા નહીં થા કે આજ લેક્ચર હે હમરા? હા પતા. હા તો આપ ટાઈમ સે ભેજ દીજે તો આપ રિવ્યુ કેસે કરેંગે આપકો. ઓકે સર, ભેજ દેંગે સર. આનંદ. યસ સર. યાર આ નાના છોકરાઓને આપણે નથી દીધું, તું હવે એન્જિનિયર છો. સર આમાં બધા હરખું સમજાતું નતું સર, એટલે પછી અમે છે ને સ્વિમિંગ પુલ અને ગાર્ડન એરિયા ની બધી બાકી રહી ગયું. અરે તને ગીવ મી અ કોલ, હા અગર ના સમજાતું હોય તો ગીવ મી અ કોલ, હું ક્યાં ના પાડું તમને કે ફોન નહીં કરતા. ના સર, એવું તો નથી. હા ધેન ગીવ મી અ કોલ, સિમ્પલ એઝ ધેટ. ઓકે સર. મને છે ને તું આ વ્યવસ્થિત કરીને દે. ક્યારે દેશો? કાલનો દિવસ રાખો સર. આજે જ રાખ ને સર. આજે ઓલું કાલે ગણપતિ પધરાવવાના છે ને સર, તો એની તૈયારીમાં હતા પછી બપોર પછી એટલે. ઠીક છે. ઓકે દીપક કુમાર. દીપક. યસ સર. ઓકે કાપસ. આપને સહી સે માર્જિન દિયા હે, આપને જો ભી અરેન્જ કિયા વો ભી સહી હે, નો પ્રોબ્લેમ એટ ઓલ. લેકિન યે જો ડાઇનિંગ એરિયા આપને ઇધર દિયા ના, યે ડાઇનિંગ એરિયા યે સહી નહીં હે, કે યહાં પર આપકો સભી જગહ પર જાને કે લિયે ડાઇનિંગ એરિયા સે હી ઓકે જાના હે. યે સહી હે, આપકો જહાં ભી જાના હે ડાઇનિંગ એરિયા સે ઓકે હી જાઓગે. મતલબ ડાઇનિંગ એરિયા કો કુછ એસે સ્પેસિફાઈ કરો, મતલબ કહીં પર એસે ફિટ કરો કે વો યે ના હો, મતલબ કે આપ વહીં સે હી જાના હે હર એક જગહ પર. ઓપન એરિયા હે, ઓપન એરિયા કહાં સે હે? ઉપર તક ઓપન હે? કહાં તક ઓપન હે? સર જી પ્લસ 1 નહીં, ગ્રાઉન્ડ ફ્લોર બનાયે. નહીં લેકિન યે ઓપન હે યા ઉપર સ્લેબ હોગા? એક એ બોલી ના કરો ચાલ. નહીં હોય નહીં, તો માણા
आप कहाँ पर बैठे हो? पहले तो साइड में हो जाओ तो आपका आवाज आए मुझे। મારે ભાઈબંધ નો નંબર છે તને આપું, મારે ચાવી દેતો મારા બાપા ને। હા ગાડી મૂકવા ગયા તા ઊંડા લેવા આવ્યા। સ્કોર્પિયો બીજો કેવો હોય? એ આટીઓ પર જતા નથી ભરવાના હિસાબે। દીપક યસ સર। હા સહી હૈ, યે સહી હૈ। તો આપકા યે જો એરિયા હૈ ના, ઓપન એરિયા જહાં પર લિખા હૈ ના, યસ હા, ઉસકો ધ્યાન મે રખના હૈ આપકો કે યે ઓપન કહાં પર હૈ। યસ સર सही है। ये ओपन मतलब ओपन एरिया आप लिखते हो, उसका मतलब क्या? ओपन टू स्काई है, ऊपर तक ओपन है। सही है। इसको आप लोबी की तरह डिस्क्राइब कर सकते हो, पैसेज वॉकिंग पैसेज की तरह डिस्क्राइब कर सकते हो। और अगर ये वॉकिंग पैसेज है, शायद अगर ये वॉकिंग पैसेज है, सही है, तो आप ये आपका किचन किधर है? किचन यहाँ पर है। किचन यहाँ पर है तो यहाँ से दौड़ के यहाँ पर थोड़ी ना जाना है स्टोर रूम में। किचन और आप किचन क्यों स्विमिंग पूल के पास में कर रहे हो? सही है। लिविंग रूम, यहाँ पर आपने गेस्ट रूम और बाथरूम जो लिखा है ना, आप वहां पर किचन दे दो, क्योंकि उसके बाजू में ही आपने स्टोर दिया है। यस सही है। तो ये उसके लिए सही जगह है अगर आपको देना है तो। और ये स्टोर थोड़ा छोटा कर दो, और ये जो है ना, इसको स्टोर को यहाँ से स्टार्ट कर दो। यहाँ पर जो आउटर दीवार आएगा ना, वहां से स्टार्ट कर दो। यहाँ पर आप डाइनिंग एरिया दे सकते हो, उधर रूम को बड़ा कर दो, ये लिविंग रूम थोड़ा बड़ा कर दो। यस सही है। थोड़ा चेंजेस करना है इसके अंदर सर, फिर से बनाकर अपलोड करना पड़ेगा। हाँ फिर से ये प्लान आप पूरे सेमेस्टर आपको चेंज करते रहना पड़ेगा। सही है। सही ओके। हाँ नहीं, चेंज हम इसलिए करते हैं क्योंकि हमारा जो गलती है वो चेंज करके फिर से जो है वो बना देंगे। दीपेश ठीक है। छे दीपेश ओके। खुशी यस सर ओके। चाले छे ने, वांधो नथी ने? हाँ सर ओके। सो व्हाट यू हैव प्लान? वेरी गुड ओके ओके। सो दैट्स योर बेडरूम एंड दिस इज योर पैसेज। थोड़ा गाना रोटेट करी ना मोकल जो ना Yes, sir. Next time જરા મોકલો, રોટેટ કરીને મોકલજો। ઓકે સર। આ ડાઇનિંગ છે અને આ કિચન છે બરાબર, અને વોટ ઇઝ ધીસ? આ શું છે? અ સ્વિમિંગ પૂલ છે સોરી। ઓકે ધેટ્સ અ પૂલ ઓકે યસ। આ સર એ મેં લખ્યું છે પૂજા રૂમ ને એવું બધું છે આ લાઈન માં। ओके किचन पची ओके ओके की किचन छे तो आ लिविंग छे। यस सर। तो एंट्रेंस क्या छे? एंट्रेंस आईया छे आई रही ई बाजू नहीं सर, आज बाजू। दिस इज योर मेन गेट। दिस इज योर मेन गेट। यस सर। देन अने आ फॉयर नी बाजू मा एंट्रेंस छे। हां ओके ओके गुड गुड। एंड वेयर इज योर पार्किंग? पार्किंग आया सर, आया खाई जाए इतनी जगह छे। नहीं पण आया प्लांट्स राखा छे ना, डिस्क्राइब तो कर। हां ए हां सॉरी सर, ध्यान राखी सर। ना एने खाली डिस्क्राइब कर, બીજું કોઈ વાત નથી। અને સેકન્ડરી થિંગ કે હવે વોલ પ્લાન મોકલ।
वॉल प्लान वॉल साथे नो प्लान ओके सर वॉल साथे नो प्लान एक सेकंड आ वॉल साथे छ हां सर ના વોલ્સ ક્યાં છે આમાં તો આ લાઈન જ દેખાય છે મને એટલે હું પૂછું છું વોલ પ્લાન મોકલ ઓકે આ લાઈન આ વોલ ડબલ લાઈન જો ખાલી એટલી જ દેખાણી પછી મને સમજાતું ને મતલબ વોલ પ્લાન ધેટ મીન્સ યુ હેવ ટુ કન્સ્ટ્રક્ટ અ વોલ્સ અહીંયા વોલ્સ હોવી જોઈએ ઓકે સર દેખાવી જોઈએ એમાં ડોર્સ દેખાવા જોઈએ ડોર ફ્રેમ્સ તો એવી રીતે અને ઇફ યુ હેવ અ લેપટોપ ધેન પ્રિપેર ઇન અ ઓટોકેડ હા જો લેપટોપ પર સર મારે કેડ નથી આવતું લેપટોપ માં શું પ્રોબ્લેમ થઈ એટલે મારે iOS છે એટલે એમાં કેડ નથી આવે એમ લેપટોપ માં ઓકે ઓકે ઈ રીઝન છે ઓકે ઓલરેડી છે તો આ ચેન્જીસ એક જે છે એ કરી અને અહીંયા 4 BHK એટલે 4 રૂમ્સ જે છે ચારે ચાર ઉપર જ લીધા છે નીચે કઈ રૂમ્સ જ નથી દીધા ના સર નીચે એક બેડરૂમ છે હા પણ હું એમ જ કહું છું કે આપણે ચાર જ દેવાના છે વી ડોન્ટ રિક્વાયર 5 ઓકે સર ઓકે સો ધીસ આર ધ ચેન્જીસ સેજ કરી અને મને મોકલો ઓકે સર ઓકે મનન યસ સર એક જ મિનિટ હા તું લોડ થઈ જાય એટલે વી વિલ હેવ ધ ડિસ્કશન ઓકે મનન એક વસ્તુ ઈ છે કે આનો છે ને વિન્ડો લઈ અને પ્રિન્ટ દેવાની એટલે છે ને તમને વ્યવસ્થિત પ્લાન ભૂતું જ આવે આટલું બધું ન આવે અહીંયા સિલેક્ટ કરવું પડે ઓકે સર ઉતાવળ કઈ વાંધો નહીં મનને ઘરમાં મંદિર પણ બનાવી દીધું ટેમ્પલ મને થયું કે પૂજાનો રૂમ જ હશે પણ તે તો ટેમ્પલ બનાવી જ દીધું સરસ પણ સર જગ્યા કેટલી બધી વધતી હતી ઓકે થિયેટર બનાવી દીધું આ યાર બેડરૂમ ગેસ્ટ રૂમ એન્ડ થિયેટર વેરી ગુડ સ્વિમિંગ પુલ એટ ધ સેન્ટર ઓફ ધ હાઉસ ઓકે તો આ આગળનું માર્જિન કેટલું છોડ્યું છે આ શું છે આ એરિયા શું છે ગાર્ડન છે સર આ ગાર્ડન છે અને આ બે એરિયા હા બે બાજુ દરવાજા છે વચ્ચેથી રોડ જાય છે ઈ જો આ 7.5 મીટર જેવું છે અને આ 3 મીટર નો રોડ છે આ રોડ છે હા એટલે પાર્કિંગ એમ થઈ જાય એમ છે તમારે 5-6 ગાર હોય તો એના માટે શું કરવું પડે ખબર છે અહીંયા કર્વેચર આપવા પડે અહીંયા ખૂણા ના ચાલે હા સર ઈ છે અને આ આ કેટલી સ્પેસ કેટલી છે આ બે વચ્ચે આ રસ્તો કેટલી કેટલા મીટર નો છે ઈ તો સર ખાલી ગાર્ડન એટલે ઝાડવા વાવા મેં ખાલી કર્યું છે એમ બે પાર્ટ ઓકે એટલે તે ગાર્ડન 0.9 હશે 0.9 છે એમને તો આપણે ગાડીમાં અહીંયાથી આવશું બરોબર ને હા ને ગાડી અહીંયાથી આવશે ને આપણે આ બાજુ હા એ ગમે એ બાજુ થી બે બાજુ ગેટ આવશે તમે કીધું તું સર આગળ પાછળ ગેટ આવશે સાંભળતો કરી પાછળ રસ્તા છે હા હા પણ સાંભળતો કરી એટલે ગેટ અહીંયાથી ગાડી આવશે ને અહીંયાથી નીકળી જઈ શકે બરાબર છે ઓકે હા તો હવે મારો ક્વેશ્ચન ઈ છે તને કે તો તું માણસની એન્ટ્રી ખાલી એકલો માણસ આવે તો એની એન્ટ્રી ક્યાંથી છે બધાય માટે મોટા દરવાજા પર ત્યાંથી જ થાય ને એ તો ગેટમાં પણ હું ઈ જ કહું કે બધા માટે મોટા દરવાજા મૂકશું સારું વાંધો નહીં હલો ડન છે એમાં કઈ વાંધો નથી ઇટ્સ ઓકે પણ સર તમે કીધું તું ને એટલા રીચ છે કોઈ માણસ હાલીને આવે જ નહીં ટેક્સી મોકલીશું ઓકે ભલે હો મારા જેવા ગરીબ માણસ ક્યાંક આવ્યા હોય તો જોઈ લઈ સાધન સર હા ઓકે નાઉ સેકન્ડ જોઈ લઈ સાધન સર હા હા તારા માર્જિન્સ બેટા અહીંયા માર્જિન્સ આ કેટલા છે આ કેટલી જગ્યા છે સર 1-1 મીટર એક જ મીટર એટલે 3 ફૂટ નું જ માર્જિન મૂકવું છે હા આવું કરીશ
હા પણ સર મેં પછી અહીંયા ઊંચું લીધું ને એટલે એમ તો ઘણું આવી જાય ને. મેં જોવો સર સ્ટેપ મૂક્યા છે એટલે એ કેટલા કઈક સાડા ચાર કે પાંચ ફૂટ જેટલું ઊંચું આવે છે એટલે. અને પાછળ ને આગળ તો સર ઇનફ માર્જિન નથી પછી. એ ઊંચું આવવામાં કઈ પ્રશ્ન જ નથી. તું કેમ નથી સમજતો વસ્તુને કે અહીંયા શેના માટે માર્જિન મૂકીએ છીએ આપણે કે આપણે વેન્ટિલેશન મળે આપણે, બરાબર છે? આપણે માર્જિન શેના માટે મૂકીએ છીએ? હા એટલા માટે. હા બરાબર. હવે તું તું અહીંયા તો તે માર્જિન જ ન મૂક્યું, જો આ બાજુ તો તે કે માર્જિન મૂક્યું જ નહીં. હા સર આ પાછળ આ રાઈટ સાઈડ નીચે જો કિચન ની પાછળ છે ને ઈ એક ખાલી નવેરું છે. હા હું ઈ જ કહું છું. હા તો પણ અહીંયા મૂકવું પડે ને તારા માર્જિન. અહીંયા આટલી બધી જગ્યા રાખી તો માર્જિન મૂકી દે ને. અને આ આ શું છે? આ સર્કલ છે નું છે ઈ સર? એમનેમ ખાલી એક કહેવાય ને બેસવા માટે ઓલું ડોમ જેવું ન બનાવે એવું, એમ ગઝીબો બનાવ્યો ચા પાણી પીવા સ્વિમિંગ પુલ ની બાજુમાં ગઝીબો. હા એ મને વર્ડ નતો મળતો. કઈ કઈ વાંધો નહીં, તો ગઝીબો બનાવ્યો સારું છે. અને મને ડ્રો કરતા ન ફાવડું એટલે. ના ના ગઝીબો તે બનાવ્યો સારું છે, પણ હું તને શું કહું છું કે થોડીક અહીંયા છે ને ચારે બાજુ સ્પેસ આપી યાર. કારણ કે આ છે ને બધા હાવ અડી અડી ને તે બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે, ઇટ્સ નોટ ગુડ. ચારે બાજુ થોડીક સ્પેસ આપ. કો આ જાણે કે કિડ્સ નો છે તો કિડ્સ ને સ્વિમિંગ પુલ ઊભું કરી નાખો. કર કર ને કોણ ના પાડે છે? સ્વિમિંગ પુલ ઊભું કરીને હોલ થોડો પાતળો કરી નાખો એટલે બે બાજુ થી બધું અંદર આવે, બરાબર છે? અને આ ટેમ્પલ જે છે અહીંયા, બરાબર છે, એની ડાયરેક્શન શું છે? ટેમ્પલ અહીંયા ઈ ડાયરેક્શન માં બેસે કે ના બેસે? હવે પ્રિન્સિપલ ઓફ પ્લાન, કારણ કે હવે નેક્સ્ટ સ્ટેજ છે પ્રિન્સિપલ ઓફ પ્લાનિંગ, કઈ ડાયરેક્શનમાં કયો રૂમ દેવો, એટલે આ બધું પાછું ચેન્જ થશે. એટલે હવે નેક્સ્ટ સ્ટેપ ઈ છે કે કયા ડાયરેક્શનમાં કયો રૂમ હોવો જોઈએ. કારણ કે આટલા પૈસા નાખે છે તો આપણે એના વાસ્તુશાસ્ત્ર જે છે એ મુજબ અથવા કે સાયન્ટિફિક વેમાં આપણે એને બધું દેવું પડશે, એને પ્રોવાઈડ કરવું પડશે, બરાબર છે? ઓકે બરાબર. એટલે હવે તું છે ને એક તો પેલા આને ચેન્જ કર, બરાબર છે? આ વસ્તુ આ સ્ટીમ બાથ જે તે આપ્યું છે બરાબર, કરી દઉં તમને. સ્ટીમ બાથ જે છે એને થોડીક આમ ન દેવી હોય તો હાલશે. અને સ્વિમિંગ પુલ જે છે એ ઓકે છે, એને તું અહીંયા લઈ લે, ક્યાં વાંધો છે આપણે અહીંયા લઈ લેવામાં, બરાબર છે? અને એની જ ભેગો તું ડાઇનિંગ એરિયા હોલ જે છે એને અહીંયા લઈ લે, અથવા કિડ્સ નું છે કિડ્સ ને અહીંયા પાછળ જગ્યા જે આપ એ જગ્યા ભેગે ભેગું અહીંયા એ લોકોને પર્સનલ ગાર્ડન આપી દે, કિડ્સ ને પોતાનું પર્સનલ નાનીકડી નાનીકડી એવી લોન મળે દસેક ફૂટની ત્રણેક મીટરની, બરાબર? 10 ફૂટ સર એટલી બધી? અરે બપ્પા છે આપણી પાસે જગ્યા? સર હોલ નાનો કરવો પડશે કા? હોલ કઈ નાનું નહીં કરવું પડે, પણ તૈયાર આટલી બધી જગ્યા જે છે અહીંયા વચ્ચે આખે આખી ફેરવવાની એ તો બંધ થઈ જશે ને. આ આટલી જગ્યા જે છે તું એને મેનેજ કરીશ એટલે બધું થઈ જશે તારે. ઓકે હા. અને કિચન છે તો તારો ડાઇનિંગ એરિયા ક્યાં છે? ઓકે હાલો સર. કિચન છે તો તારો ડાઇનિંગ એરિયા ક્યાં છે? ડાઇનિંગ એરિયા સેજ પ્રોવાઈડ કરવો પડશે. ઈ સર નાનકડું ડાઇનિંગ ટેબલ અહીંયા આપ્યું છે. આજે નાનકડું ડાઇનિંગ ટેબલ આપ્યું છે પણ પ્રોપર ડાઇનિંગ એરિયા નથી આપ્યું. નાનકડું નહીં, મોટા માણસ નાનું ક્યાંથી હાલશે? મેં કીધું તો ખરી પેલા. અરે સર મસ્તી નું છે. હાલો સર ઈ દઈ દઈ ભૂલાઈ ગયો છે એક્ચ્યુઅલી. બરાબર છે, ધેટ્સ ગુડ ટુ બી ઓનેસ્ટ. અને ઉપર ઉપરમાં કાઈ ના, હવે એ જ હું ઉપરમાં જાઉં છું તને. ઉપર તે જો પહેલી વસ્તુ કે વોલ ટુ વોલ દેવી, વોલની ઉપર વોલ દેવી એ એક જરૂરી વસ્તુ છે. બીજી વસ્તુ કે આ તારું થિયેટર જે છે એ સ્વિમિંગ પુલ ની ઉપર છે. જો હા એટલે કદાચ તો એની ઉપર ન આવ્યો મને ખબર ત્યાં સુધી. અને આ એરિયા છે એ આખો કોન્ક્રીટિંગ કરી નાખ્યો છે. એટલે સ્વિમિંગ પુલ તારું ઇન્ડોર છે આઉટડોર છે? ઇન્ડોર સર. કઈ વાંધો નહીં, ઇન્ડોર સ્વિમિંગ પુલ બનાવો ઉપરના. સાંભળ હું તને શું કહું, ઇન્ડોર સ્વિમિંગ પુલ બનાવો તો એમાં કઈ વાંધો નથી, ધેટ્સ ગુડ. બહુ સારું કહેવાય ઇન્ડોર સ્વિમિંગ પુલ બનાવ્યું છે એ. કારણ કે એમાં પછી શું છે કે આ બધા કચરો પડવાનું ને મેન્ટેનન્સ ઘટી જાય તમે ઇન્ડોર બનાવો તો. That's good. પણ વાત એ છે કે તો એ વસ્તુને એવી રીતે અરેન્જ કરો કે ભાઈ કેવી રીતે એલિવેશન આવશે,
તે સાવ અડી અડી ના થિયેટર બનાવી નાખ્યું, સાવ અડી અડી ના અહીંયા દિવાલ બીજાની બાજુ વાળાની દિવાલ ને દિવાલે દિવાલ બનાવી નાખે છે, બેડરૂમ ને બધું થિયેટર ને એમ થોડું ગાલે કઈ. બરાબર છે સર. હા, અને થિયેટર ના અલગ, યુ કેન યુઝ સમથિંગ એલ્સ, ડોન્ટ યુઝ થિયેટર, એન્ટરટેનમેન્ટ રૂમ, પ્રોજેક્ટર રૂમ, યુ કેન યુઝ એનીથિંગ, બટ ડોન્ટ યુઝ થિયેટર નામ વર્ડ, બીકોઝ થિયેટર હેઝ સમ ડિફરન્ટ સ્પેસિફિકેશન. ઓકે ઓકે ઓકે, ચલો મનન, પછી આપણે પાર્થ ને રિવ્યુ કરીએ. પાર્થ છે? હા સર. હા પાર્થ, ઓકે, સરસ. તમે ઓટોકેડ માં બધાના સારી ફાવટ આવી ગઈ છે, બરાબર છે, બહુ સારું. વેરી ગુડ. એ શું 20x20 નો બનાવ્યો? એ પણ બરાબર છે, સરસ છે. ચલો, ગાર્ડન તે પ્રોવાઈડ કરી દીધું ત્યાં, અહીંયા સ્વિમિંગ પુલ મસ્ત મોટો એવો કરી દીધો છે તે, બરાબર છે. પણ એમને આ 13.9 રાખવાનો શું જરૂર છે? એના 14 જ કરી નાખ ને, અને આ 4.9 હું કામ રાખે છે, એને 5 જ કરી નાખ ને. ઓકે સર. આ તો સર મેં ફૂટ માંથી મીટર માં કન્વર્ટ કર્યું છે ને, એટલે. ના ના, એવું કઈ એમ થોડુંક કરી નાખે, હાવ લાઈન ટુ લાઈન થોડુંક કન્વર્ટ કરવાનું હોય, મીટર્સ માં જરાક ફેર રહે, અને મીટર્સ ને કન્ટિન્યુ ઓલામાં રાખવાનું આપણે. ઓકે, this is your entrance, entrance to living room, living to kitchen and dining, that's okay, store room, that's good, bedroom, sitting room, sitting area, okay, that is also good. આ શું કામ આવ્યો દોસ્ત? કે અહીંયા એન્ટ્રી શું કામ આવી આ વાળી? સર, અહીંયાથી અહીંયા આપણે જેમ કે બગીચો બનાવ્યો છે ત્યાં પાણી પાવા એવું કઈ હોય તો. ઓકે ઓકે, બરાબર છે, બરાબર છે. પાર્કિંગ એ સરસ મોટું છે, બરાબર છે. પાર્થ, તે છે ને એક ઓથેન્ટિક પ્લાનિંગ ખરેખર કરી છે, એમાં ના નથી, ઇટ્સ રિયલી ગુડ. તે જે પ્લાનિંગ કરી છે ખરેખર સરસ છે. પણ હું ખાલી થોડુંક સજેશન એટલું આપીશ કે આ પાર્કિંગની જે પહોળાઈ છે, બરાબર છે, હા એ તારી બરાબર છે, એમાં કઈ વાંધો નથી. એ પ્રમાણે બે ગાડી એક હારે આવી જાય એવું પ્લાનિંગ કર્યું ને તે? હા સર. તો વાંધો નહી, થોડુંક છે ને સ્ટોર રૂમ તું મોટો કરી શકે છો, બરાબર. ઓકે સર, તો એને થોડોક મોટો કર. બાકી બેડરૂમમાં બે બાજુ વિન્ડોઝ છે તો ઓકે છે, એટલે એર સર્ક્યુલેશન તો મેન્ટેન થઈ જશે, આ બધું મેન્ટેન થઈ જશે, ડન છે, એકદમ ડન છે. અને અહીંયા છે ને જો ખાંચો રાખવો હોય ને અહીંયા, તો એ સારો લાગશે. રેવા દે, આ પોર્ચ છે એટલે ઓકે છે, ના સરસ છે, બરાબર છે, બધું બરાબર છે. હવે છે ને તું આને ડાયરેક્શન આપી દે બધાની, કે કઈ કઈ વસ્તુ કઈ ડાયરેક્શનમાં, એટલે ખાલી નોર્થ ડાયરેક્શન ડિસ્ક્રાઇબ કરી દે, બાકીની સમજાઈ જશે, બરાબર છે. ઓકે સર. ઓકે, અહીંયા બધું ડન છે, પોર્ચ વેરી ગુડ, બેડરૂમ. આ દિવાલની ઉપર દિવાલ આવે છે કે નથી આવતી? હા સર, વધારે પડતી દિવાલ ઉપર જ આવે છે. ઓકે, બરાબર છે, હા બરાબર છે. ઓકે, તે ત્રણેય બેડરૂમ સરસ સાઈઝના આપ્યા છે. હવે બેડરૂમની આ જે સાઈઝ છે બેડરૂમની, બરાબર છે, આ ટોયલેટ બાથરૂમ એમાં ઇન્ક્લુડ થઈ ગયા કે એ અલગથી આપ્યા છે પછી? સર, એ ઇન્ક્લુડ થઈ ગયા છે. તો છે ને યાર, એને બને તો અલગથી આપ. ઓકે ઓકે સર, સમજો. અને બીજી વસ્તુ, આ તે સ્ટેરકેસ આપવાની ભૂલ છે. સ્ટેરકેસ તો જો કે બધાને આપવાની ભૂલ થાય જ, એમાં કઈ તમને ખોટા નથી. જો એક વસ્તુ છે, આ સ્ટેરકેસ તે અહીંયાથી આમ આપી, બરાબર છે, તો તને આ અત્યારે અહીંયા ઉપર કઈ રીતે દેખાય? ઉપર તો અહીંયાથી આમ જ દેખાવાનું ને તને, તો આ તો આખી મિરર ઇમેજ થઈ ગઈ અહીંયા. સર, એ પાછું ટેરેસ ઉપર જવા માટેની અલગ છે ને?
પણ આને દેખાડવી તો પડે ને, આજે આજે અડધી વચ્ચે થી જે નીચે થી કઈ રીતે આવી તો દેખાડવું પડે ને. હા હા સર. હા એટલે મિસ થઈ ગયું. હા ઈ કઈ વાંધો નહીં, ઈ નીચે થી કઈ રીતે આવી ને ઈ સજ અહીંયા ડિસ્ક્રાઇબ કરી દે. બરોબર છે. હા હા ઓકે છે. અને આ બાથરૂમ, યાર બાથરૂમ નું કઈક કર યાર, ક્યાંક બીજો મેળ આવતો હોય એવું કઈક કર. હા સર ઈ કરે. કઈક આ એરિયાના થોડોક નાનો કરી હકાતું હોય કે એવું કઈક થતું હોય તો એને સેજ શ્રિંક કરી અને જો કઈક. અને જો તારી સીડી અહીંયાથી ચાલુ થાય ને, હા તો તું આની નીચે આપી દે ને થોડું ઘણું બાથરૂમ તો ડાયરેક્શન આપી અને હવે તારે એલિવેશન ઉપર વર્ક કરવાનું છે કે આ દેખાશે કેવું આગળથી. ઓકે હા સર. ઓકે ડન છે. બાત વેરી ગુડ વર્ક. થેન્ક યુ. સંતોષ. હા સર. આજ આપ નેટવર્ક મે હો બઢિયા, વરના આપકી આવાજ હી નહીં આતી કભી. संतोष जी आपने क्या किया है, सही है आपने आगे ही स्विमिंग पूल को दे दिया. यार ये आगे स्विमिंग पूल न मत दो यार, कोई भी रस्ते से निकलेगा तो आपको देख के जाएगा कि आप नहा रहे हो. ओके सर चेंज कर देंगे सर. उसको पीछे दो यार, हमेशा पीछे प्रीवसी में देना चाहिए. वो जो देते हो वो प्रीवसी में दो यार. और ये क्या है, ये जगह जो है, ये जगह क्या है, मतलब यहाँ पर ये जो ड्रॉ किया, ये जो ड्रॉ किया है, ये पूरा जगह क्या है? वो विंडो है सर. ये तो आप वो जो लाइनिंग लाइनिंग करके वो विंडो नहीं, आप मार्जिन छोड़े ही नहीं और विंडो भी दे दिया. अब दूसरे के प्लॉट में जाके देखोगे क्या? नहीं सर वो मार्जिन है. पहले बोले आप नहीं देखो, ये मार्जिन नहीं है, मैं बताता हूँ आपको. ये आपने 20 मीटर्स का किया है और ये भी 20 मीटर्स का ही है, सही है? तो ये दीवार है सर, ये दीवार है. आपने दीवार के ही साथ दीवार दे दिया, आपने मतलब बाजू वाले का देखा ही नहीं, यहाँ पर कुछ मार्जिन ही नहीं रखा आपने. अब विदाउट मार्जिन कैसे ड्रॉ करोगे? विदाउट मार्जिन आप कंस्ट्रक्ट ही नहीं करना चाहिए किसी चीज को. ओके सर. हाँ तो आप पहले तो यहाँ पर मार्जिन ही नहीं दिया, पहले तो मार्जिन दो चारों बाजू, पहले तो छोड़ के कंस्ट्रक्शन शुरू किया करना है. चारों तरफ मार्जिन छोड़ के कंस्ट्रक्शन करना है. साइड का जो मार्जिन है वो कम करो. हाँ साइड का जो मार्जिन है वो कम करो और आगे और पीछे का मार्जिन है वो बड़ा रखो, सही है? ओके सर. हाँ और उसके हिसाब से घर बनाओ. और यार ऊपर बनाओ, ऊपर आपके पास तीन तीन बेडरूम उतार सकते हो आप, तो ऊपर बेडरूम दो. कौन बोल रहा है सर नीचे ही बेडरूम देना है? नीचे एक बेडरूम आप दे दो, बाकी का दो ऊपर दे दो. ये इतना कंजेस्टेड नहीं करना है. ओके सर. ओके स्मित. स्मित छे क्या? सुमित छे? यस सर सुमित. ओके लेट्स हैव अ लुक. सुमित मार्जिन क्या? सुमित. हाँ यस. पहला छे ना चारे बाजू छोड़ी है ना मार्जिन ड्रॉ कर भाई. ओके बराबर छे. ई मार्जिन तारू कम्प्लीट थाय ए पछी बधी रूम ने रूम्स ने ने सेटिंग कर. अने ते हवे बधाय ने अलग अलग ना जोईए एटले तने आईडिया तो आवी गयो छे के शुं करवानुं छे. હા થોડાક ચેન્જીસ કરે એવી રીતે. બરાબર છે. ઉમેશ. યસ સર. આપ યાર પહેલે તો એ હે ના એ
ब्लैंक पेज में ड्रॉ करो यार, इसके हिसाब से क्या है पता ही नहीं चलेगा कि कौन सा लाइन किस चीज का है। सिर्फ ब्लैंक पेज हो ना तो उसके ऊपर ड्रॉ करो। ओके सर। और ये घर है, घर के अंदर रिसेप्शन नहीं होता कभी भी, सही है? ओके सर। रिसेप्शन घर के अंदर कभी भी नहीं देना है। ये क्या है, ये 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 क्या दिया है आपने इधर, ये एरिया क्या है सर? ये बाथरूम है, ये टॉयलेट और बाथरूम है सर। नहीं पता नहीं चल रहा है ये कैसे है, मतलब यहाँ से अंदर भी एक बाथरूम है और उससे अंदर गली जाती है और वो गलियारे के अंदर भी दो दो बाथरूम है क्या सर? ये जो है ना वो साइड में है, ये ऊपर वाले वो वहाँ पे ना सर, वो कपड़ा चेंज करने वाला है, स्विमिंग पूल के बगल में कपड़ा चेंज करने वाला है। तो दीवार कंप्लीट कर दो इधर, वहां पर स्विमिंग पूल ही कहां पर है? मुझे तो स्विमिंग पूल ही नहीं दिख रहा सर। वही है सर, ये जो कर्सर है ना वो यहां पर, स्विमिंग पूल तो यहां पर है ना। मैं ये पूछ रहा हूँ, ये वाला जो है इसको पूछ रहा हूँ मैं आपको, ये क्या ड्रॉ किया है आपने? ये बाथरूम और टॉयलेट है सर। पर इस तरह से गलियारा बना के ये इस तरह से गलियारा नहीं बनता, ये पब्लिक टॉयलेट में ऐसा होता है, ये घर के अंदर ऐसा नहीं बनता। सही है उमेश? चेंज कर दूं घर के अंदर? चेंज कर दूं। हाँ सर सुन लो, घर के अंदर ऐसा नहीं बनता, घर के अंदर आपको टॉयलेट देना है, बाथरूम देना है, ये गलियारा जो दिया है वो कभी भी नहीं देना है, ये गलत है। सही है? आप देख लेना वो चेंजेस जो है वो कर देना। सही है? अभी दूसरा क्या है, दूसरा देखेंगे तो किचन आपने सही जगह पर दिया, नो प्रॉब्लम एट ऑल, जो भी आपने किचन दिया वो सही है। ओके, लिविंग रूम जो आपने दिया वो भी सही है, इसका कोई प्रॉब्लम नहीं, कोई दिक्कत नहीं है। डाइनिंग भी बढ़िया है, लेकिन आपने मार्जिन तो रखा ही नहीं है सर। वो मार्जिन ही नहीं है सर, ये साइड में बगल से। ये डाइनिंग रूम में कहां पर है मार्जिन? ये यहां पर आपने मार्जिन रखा है जो स्विमिंग पूल के बाजू में, यहाँ पर बेडरूम में भी मार्जिन रखा है, लेकिन यहाँ पर कहाँ पर है? डाइनिंग रूम में सर, डाइनिंग के बगल में नहीं है सर। हाँ वहां पर भी देना है आपको मार्जिन, चारों बाजू देना है, चारों तरफ मार्जिन होना ही चाहिए, कम या ज्यादा लेकिन चारों तरफ होना ही चाहिए। अब दोनों बाजू दो दो मीटर साइड में, दो दो मीटर तो मिनिमम 2.5 मीटर अब मार्जिन देना ही देना है। ओके सर। सही है? उसके बाद आप ये बनाओ यार, ठीक है, ये आपको पता होगा। अभी ये क्या है? ये फर्स्ट फ्लोर है सर। उधर भी किचन आएगा, दो दो किचन है घर में सर, तो ऊपर से नीचे आने में सर, ऊपर से नीचे खाना खाने आए, तो इसलिए ऊपर ही बना दिया। नहीं नहीं ऊपर से नीचे ही आएंगे ना भाई खाना खाने के लिए, तो घर में थोड़ी ना दो दो किचन कोई रख, कहीं पर भी दो किचन नहीं होगा कहीं पर भी। अब दो किचन तभी देना है जब आप अलग अलग रह रहे हो, सही है? ऊपर वाला कोई और है, नीचे वाला कोई और है, तो ही दो किचन देना है, वरना दो किचन जरूरत नहीं है देने के लिए। ओके सर। ये प्लानिंग पूरा चेंज करना है उमेश। ओके सर। ओके। और सर ये टॉयलेट और बाथरूम ऊपर और नीचे दोनों देना है कि नीचे ही सिर्फ देना है? टॉयलेट बाथरूम आपको हर एक रूम के साथ देना है, और एक है वो जनरल देना है। ओके ओके यश, दैट्स द लास्ट वन। यस सर। ओके यश, अगेन मार्जिन्स आर नॉट देयर। હા સર, આગળ તો આપ્યો પણ પાછળ ભૂલી ગયો, સાઈડ માં, પાછળ અને સાઈડ માં બે જગ્યાએ બાકી છે, અને લિવિંગ રૂમ એટલો બધો મોટો છે, એ સારું છે પણ એટલો બધો મોટો નથી કરવાની જરૂર, ખાલી માર્જિન્સ આપી દે તો શું છે કે થોડીક મજા આવશે, હવા ઉજાસ આવશે, ઘરમાં લાઈટ રહેશે, હવા રહેશે, તો એ વધારે કમ્ફર્ટેબલ રહેશે બધી વસ્તુ કરતા, બરાબર? એટલે ચારે બાજુ પેલા માર્જિન આપી દે। ઓકે યશ। હા સર। ઓકે તો મને ક્યારે દેસી પછી કમ્પ્લીટ કરીને?
હા તો સર નવો જ બનાવવો પડે ને નવો જ બનાવવો પડશે હા હા સર ઓકે આદિત્ય અમિત અંકિત અનિકેત કુમાર સોરી રાઈટ આપ સભી અનુજ કરણ કેવિન દીપેશ ખંજન કૃપલ કૃપાલ કુનાલ કુલદીપ ભાઈ બધા આપ કબ તક સબમિટ કરોગે યે સબ આપ સભી બાકી હો આપ કબ તક સબમિટ કરોગે ભાઈ